વાત કરીએ સુરતમાંથી, કે સુરતમાંથી મિત્રની હત્યા કરનાર આરોપી ઝડપાયો છે. ત્યારે મિત્રની હત્યા કરી ફરાર આરોપીની સુરતમાં ધરપકડ કરવામાં આવી છે. બિહાર કેસમાં જે સમાધાન માટે ઝઘડામાં હત્યા કરવામાં આવી, જે હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સુરત ક્રાઇમ છેલ્લા એક વર્ષ પહેલા બિહારના ખોડાવંતપુર જિલ્લાના છોહાડી પોસ્ટે વિસ્તારમાં એક મર્ડર થયેલું હતું. એ મર્ડર રિતેશ કુમાર ઉર્ફે રાજાસિંહ ના હોય, બિહારના બેગુસરાય જિલ્લાનો વિક્રમપુર ગામનો રહેવાસી છે, એને મર્ડર કરેલું છે એવી બાતમી ખાનગી બાતમી રાહે સુરત ક્રાઇમમાં મળેલી. આ આરોપી છે, છેલ્લા ઘણા સમયથી સેલ્વેસમાં ગુનો કરી અને મજૂરી કામ કરતો હતો. પાકી એવી બાતમી હતી કે હમણાં છેલ્લા એક બે દિવસમાં એ સુરત આવેલ છે. ખાનગી બાતમી રાહે એને પકડી પાડેલ, એને પકડી અને એની પૂછપરછ કરતાં છાવડી પોસ્ટે વિસ્તારમાં એક વર્ષ પહેલાં એક અનડિટેક મર્ડર દાખલ થયેલું. એ મર્ડરમાં મરનાર રોહિતી નંદન જે મરણ ગયેલ છે, એના ઘરે આ આરોપી અને એના સાગરીતો મળી અને ચોરી લૂંટફાટ કરવા ગયેલા. એ દરમિયાન જે મરણ જનાર છે એના ભાઈએ એ પોસ્ટેમાં 307 મુજબનો ગુનો નોંધાયેલો હતો. એ ફરિયાદ પાછી લેવા માટે વારંવાર આ આરોપી રિતેશ કુમારે ફરિયાદી પર દબાણ કરતો હતો, પરંતુ ફરિયાદી ન માનતા એને અને એના સાગરીતો ભેગા થઈ આ જે રોહિણી નંદન છે એને ફોન કરી અને બોલાવી અને જંગલમાં ગાડીમાં જ મારી દઈ અને જંગલમાં લાશ દાટી દીધેલ અને એ જે તે વખતે